જીજ્ઞા, તું અમારી પાસે આજે નર્સની ડીએનસીસી ક્લિનિકની અંદર એઝ અ નર્સ આવી. તને શું શું શીખવા મળ્યું અહીંયા? અમે તને ટ્રેનિંગ આપી હેર ટ્રાન્સપ્લાન્ટની અંદર, પીઆરપીની અંદર અને એચઆરટીની અંદર. આ બધી ટ્રીટમેન્ટો આજની તારીખમાં મારા કરતાં વધારે સરસ તું કરે છે એવું મને બધા પેશન્ટ પાસે જાણવા મળ્યું. બધા પેશન્ટ એમ જ કે ડૉક્ટર નિશિતા જિજ્ઞા એ બહુ સરસ રીતે બધા પેશન્ટની પીઆરપી કરે છે અને એ તે અહીંયા આવીને શીખ્યું. તે નર્સિંગનું કામ કરેલું છે ને? તે ક્યાંથી કર્યું નર્સિંગનું? મેં નર્સિંગ કર્યું છે બેંગ્લોરથી, જીએનએમ કર્યું છે. વેરી ગુડ. તો હું પહેલા છે ને પીડિયાટ્રિકમાં જોબ કરતી હતી, તો ત્યાં મને એમ આઈસીયુમાં વર્ક કરવાનું હોય છે તો બાળકોનું નાના નાના, તો ત્યાં મજા નહોતી નાઇટ ડ્યુટીને કરવાની હોય. અહીંયા આવીને તો 10 to 7 મારી ડ્યુટી હોય છે, બરાબર, એટલે ડે ડ્યુટી હોય છે. તો મને અહીં વ્યવસ્થિત શીખવા મળ્યું છે. પીઆરપી હેર ટ્રાન્સપ્લાન્ટ એ મને ખબર જ નહોતી કે શું છે. હું અહીંયા આવીને પછી ખબર પડી કે હેર ટ્રાન્સપ્લાન્ટ હોય છે અને ત્યાં ટાલ પડી ગઈ હોય તો ત્યાં વાળ નાખી શકે અને પીઆરપીથી ગ્રો થતા હોય હેર, એ બધું મને ખબર જ નહોતી એમ. તો અહીંયા આવી તો ડૉક્ટર કૃપાએ મને બધું સમજાવ્યું, શીખવાડ્યું, હાથ પકડીને શીખવાડ્યું કે અરે બેટા આવી રીતે કરવાનું હોય છે, આવી રીતે કરવાનું હોય છે, ઇન્જેક્શન આવી રીતે આપવાનું, એ બધું મને કૃપા મેડમે ટ્રેનિંગ બધી આપી છે અને એની પાસેથી હું શીખ્યું છું. અત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટમાં ઇમ્પ્લાન્ટિંગ, એક્સ્ટ્રેક્શન બધું હું કરી લઉં છું. હા, અને પીડિયાટ્રિકમાં જોબ કરતી તો ત્યાં જોબ કરવા ખાતર જોબ કરતી, પણ અહીંયા આવીને પછી કોન્ફિડન્સ મારો વધ્યો છે અને બધું એ મારી રીતે મારી નીચે રહીને બેસ્ટ આપ કામ કરે છે. શું વાત છે. અને અહીંયા આવી એક વર્ષ ને 10 મહિના મારે થયા છે, પણ એમ કે અત્યારે હું બધું કરી લઉં છું એમ કે પીઆરપી. તો બધા પેશન્ટ આવે એટલે તારું જ નામ આપે છે મેડમ, જિજ્ઞા મેડમ પાસે જ પીઆરપી કરવાનું છે. હવે આજની તારીખમાં જિજ્ઞા તું નર્સ છે, પણ તું આજની તારીખમાં બધા ડોક્ટરોને શીખવાડવા લાગી છે. હવે બ્લડ કે કેવી રીતે બ્લડ લેવાનું, કેવી રીતે પીઆરપી કરવાની, બરાબર. એટલે આ કોન્ફિડન્સ જે તારામાં આવી ગયો એઝ અ નર્સ, તમારા લીધે આવ્યો છે મેડમ, નિશિતા મેડમના લીધે મારામાં આ કોન્ફિડન્સ આવ્યો છે. એમ કે હું અહીંયા આવીને તો મને એમ ખબર જ નથી ને, આમ સાવ એટલે એમ સાવ આમ મારામાં કંઈ કોન્ફિડન્સ હોય નહીં, એમ ધીમે ધીમે કામ કરતી, પણ અહીંયા આવીને પછી એમ થયું સ્લો નહીં, ફાસ્ટ કામ કરવું છે. અને એક દિવસમાં જો પહેલાં 3-4 પીઆરપી કરતી હતી પહેલાં, હવે તો 15 પીઆરપી પણ આવે તો મારી રીતે હું કરી લઉં, હેન્ડલ કરી લઉં. અને કોસ્મેટિકમાં પણ ઘણું પીલ્સ એવું બધું, કોસ્મેલાંગ પીલ એવું બધું મને આમ બધું આવડી ગયું છે. કૃપા મેડમ એમ તમે મને શીખવાડ્યું. તારી જિંદગી બદલી ગઈ એવું હવે તારી બધી નર્સ માટે તું કે નર્સિંગ માટે આ ફિલ્ડ કેવું છે? નર્સિંગ સ્ટાફ માટે તો જો બીજી જગ્યાએ જોબ કરતા હોય તો ડોક્ટરના નીચે અને ઇન્ચાર્જને બધા હોય ને સિનિયર સ્ટાફ હોય નીચે રહીને કામ કરવાનું હોય. જિજ્ઞા તે નર્સિંગનું કરેલું છે, તને આ ડીએનસીસી એકેડેમીમાં ટ્રેનિંગથી શું ફાયદો થયો એ તારા બીજા નર્સ ફ્રેન્ડ્સને બતાવી શકે છે તું? હા, એમને કહું છું કે જો ડીએનસીસીમાં હું અહીંયા આવ્યા છે તો હેર ટ્રાન્સપ્લાન્ટને એમાં શીખવાનું ઘણું મળે છે એમ, અને બીજી હોસ્પિટલમાં જોબ કરો તો બધાને નીચે રહીને કામ કરવું પડે છે. અહીંયા છે કે તમે પોતાની રીતે તમે જાતે કરી શકો એમ, કે હેર ટ્રાન્સપ્લાન્ટ, કોસ્મેટિકનું બધું એ બધાને હું સમજાવું છું કે તમે આમાં આવો અને કોર્સ કરો અને આમાં ઘણું શીખવા મળે છે એમ. બરાબર છે. એટલે નર્સિંગની તારી જે બધી ફ્રેન્ડ્સ છે એને તારે શું મેસેજ આપવાનો છે કે તારું તું આવી ત્યારથી અત્યાર સુધીમાં તું હવે શું બધું કરી લે છે એ થોડો મેસેજ આપી દે. હા, એમને એ રીતે હું મેસેજ આપીશ કે જો બીજી હોસ્પિટલમાં હું જોબ કરતી હતી ને તો ત્યાં છે ને મને આમ એમ કે બધા નીચે રહીને કામ કરવાનું, બાળકોનું ને એ ડેઈલીનું જે વર્ક હોય છે એ, પણ આમાં અહીંયા આવીને તો નવું શીખવા મળ્યું છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું, ટાલ પડી ગયો હોય તો ત્યાં વાળ નાખવાના, પછી કોસ્મેટિકનું પીલ, બોટોક્સ, ફિલર્સ એવું બધું એ લોકો કરશે અહીંયા આવીને, તો એમને ઘણું શીખવા મળશે એમ. ઓકે, થેન્ક યુ વેરી મચ જિજ્ઞા. ઓકે મેડમ, થેન્ક યુ.